વડોદરા સેવા સદન દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે ગૌરવના પૈસા આવી રહ્યા છે એનો મને લાગે છે દુરુપયોગ થઈ રહ્યો છે ગુજરાત સરકારને બી વિનંતી કરું છું તમે પૈસા એવા ના આપો તમે ભર પેટે પૈસા આપો છો મેં ઘણી વાર કીધું કે તમે ભરપેટ પણ પૈસા કામ કઈ થાય છે એ બી તમારે જાણવું જોઈએ આજે આ પ્રજાના પૈસા છે એને સારી રીતે વપરાય વેડફાય નહીં એ મારો મુખ્ય ધ્યેય છે બંધ મહિના ત્યારે પણ જો આ ધ્યાન આપ્યું તો પાછલા બે માસ થી રજૂઆત બાદ પણ કોર્પોરેશન તંત્રએ ધ્યાન ન આપતા આખર યોગેશ પટેલે ગૌરવ પથની કામગીરી અટકાવી હતી મહત્વપૂર્ણ છે કે માંજલપુરમાં નવ કરોડ પંચાવન લાખના ખર્ચે ગૌરવપથ માટે રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવી હતી જોકે રોડ મોટા કરવાને બદલે કોર્પોરેશન તંત્ર ફૂટપાથ મોટી કરતી હોવાનો આરોપ લગાવીને યોગેશ પટેલે આ કામ બંધ કરાવ્યું છે યોગેશ પટેલ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે ગ્રાન્ટ ફાળવ્યા બાદ રાજ્ય સરકાર રૂપિયાનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તે પણ ચોક્કસ જુવે મહત્વપૂર્ણ છે કે ધારાસભ્યની તપાસમાં ખુલાસો થયો હતો કે કોર્પોરેશન તંત્ર કેટલાક રસ્તા પર વારંવાર કામકાજ કરીને જરૂર ન હોય ત્યાં પેવર બ્લોક નાખીને કૌભાંડ કરી રહ્યું છે સરકારી નાણાનો દુરુપયોગ કરે છે ત્યારે આ મુદ્દે હવે સરકાર શું કાર્યવાહી કરે છે તે જોવું રહેશે પ્રા શહેરમાં વડાપ્રધાન नरेंद्र મોદી અને પેડ્રો સાન્ચેસ જ્યારે મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન વડોદરા શહેરને

કામગીરી રોકવામાં આવી છે કારણ કે જે રસ્તા પર પેવર બ્લોકની કામગીરી બે વર્ષ પહેલા જ કરી હતી તે પેવર બ્લોકને ઉખાડીને ફરીથી નવેસરથી ગૌરવ પથના નામથી જયારે પેવર બ્લોકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને જયારે વિરોધ થઈ રહ્યો છે